बनासकांठा जिल्लामां पण कोरोनाना पॉजिटिव केसना आंकड़ा चिंताजनक हदे वधी रह्या छे। शरूआतमां बे केसथी थयेली शरूआत आजे 65 सुधी पहोंची गई छे। बनासकांठा जिल्लाना व्यापारी मथक डीसा खाते एक ज दिवसमां 9 जेटला केस कोरोनाना आवता तंत्र पण दोड़तुं थई गयुं हतुं। त्यारे डीसा नजीक आवेल धानेरा शहेरमां पण आजे प्रांत अधिकारीनी सूचना मुजब सवारथी ज नगरपालिका कर्मचारीओ आरोग्य विभाग तेमज पोलीस विभागना जवानो कामे लागी गया हता। धानेरा शहेरमां आवेला दुकानदारो शाकभाजीना व्यापारी सहितना व्यापारीओनुं આજે સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું। મોટાભાગના લોકો કરિયાણા તેમજ શાકભાજીની લારી દુકાન ઉપર વધુ અવરજવર કરતા હોય આજે આરોગ્ય વિભાગ તેમજ નગરપાલિકાના કર્મચારીઓ સાથે ધાનેરા શહેરના અલગ અલગ જગ્યા ઉપર કુલ 150 જેટલા વેપારી દુકાનદારના નામ નોંધી તેમની આરોગ્ય બાબતે દરકાર લેવાઈ હતી। તો આ તરફ ધાનેરા શહેરમાં પણ મોટાભાગે બહારના શહેરમાંથી લોકો આવી પહોંચ્યા છે, પરંતુ કેટલાક બેદરકાર ઈસમો તંત્રની આંખોમાં ધૂળ નાખી કોરોના મહામારી વચ્ચે પણ વગર પાસ કે પરવાનગીએ પોતાના ઘરે આવી પહોંચ્યા છે। આવા 13 જેટલા શખ્સો સામે આજે ધાનેરાના ચીફ ઓફિસર એસએમ અંસારી દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। ધાનેરા નગરપાલિકાના 7મા વોર્ડમાં 7 ટીમો બનાવી પોલીસ કર્મી સાથે હાલ તમામ વિસ્તારની તપાસ કરવામાં આવી રહી છે। ખાસ કરીને સરકાર દ્વારા જાહેર કરેલ કન્ટેનમેન્ટ એરિયામાંથી કોઈ વ્યક્તિ ધાનેરા શહેરમાં ન આવી જાય તે બાબતે પણ ખાસ તકેદારી રાખી ધાનેરા નગરમાં પ્રવેશ કરવા મુખ્ય માર્ગો ઉપર તપાસ કરવામાં આવી રહી છે। હાલ ધોમધખતા તડકામાં પણ ધાનેરા વહીવટીતંત્ર કોરોના મહામારી ધાનેરામાં પ્રવેશ ન કરે તે માટે અસરકારક કામ કરી રહ્યું છે। અત્યારે આપણો પડોશી શહેર ડીસામાં છેલ્લા 3 દિવસથી કોરોનાના કેસ થયા છે, એટલે અત્યારે મહેરબાન એસડીએમ સાહેબ, ચીફ ઓફિસર સાહેબ, પીએચઓ સાહેબની સીધી દેખરેખ હેઠળ અને તેમની સૂચના મુજબ અત્યારે નગરપાલિકાના 7-7 વોર્ડમાં જે લોકો બહારથી આવેલા લોકો છે એ લોકોની અત્યારની ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવે છે, અને એ લોકોને સામે જે લોકો ગેરકાયદેસર પાસ વગર આવેલા છે એમની સામે 13 લોકો સામે નગરપાલિકાના મુખ્ય અધિકારીશ્રીએ ફરિયાદ પણ દાખલ કરેલી છે। અને નગરજનોને આ બીકે ન્યૂઝના માધ્યમથી અમે એ પણ અપીલ કરીએ છીએ કે આપણી આજુબાજુ પણ જે લોકો બહારથી આવેલા છે અને વિશેષ કરીને કન્ટેનમેન્ટ ઝોનમાંથી આવેલા છે કે જ્યાં કોરોનાના કેસ થયેલા છે એવા લોકોનો નગરપાલિકાની જે ટીમ 7-7 વોર્ડમાં બનાવેલી છે એ લોકોનો સંપર્ક કરે, એ લોકોની અમને અને આરોગ્ય વિભાગની માહિતી આપે તો એની ચોક્કસ ચકાસણી થાય, અને ચકાસણી કરીને એ લોકોની સામે જે કંઈ કાર્યવાહી કરવાની થાય એ કરી શકાય। અને વિશેષ કરીને તકેદારી એ કરવાનું કારણ એ છે કે આપણા શહેરમાં કોરોનાનું સંક્રમણ ન થાય એના માટેના આ બધા પ્રયત્નો છે।